મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો તો ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 22 જોડ રચો, બરાબર 21 પાઠ સુધી દરેકને વિડિયો જોઈને ને સમજાઈ ગયું હશે. આજે આપણે પાઠ 22 એમાં સાચી જોડ કરવાની છે. તો અહીંયા આપણે સૂચના જોઈશું વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલા દરેક ચિત્રને તેની સાથે બંધ બેસતા ચિત્ર સાથે જોડવાનું છે. પહેલું એક તમને જોડીને આપ્યું છે, બરાબર. અહીંયા તમને અહીંયા નીચે તમે જોઈ શકો, અહીંયા ચિત્ર આપેલા છે અને અહીંયા આગળ એના જવાબ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ એક નંબરમાં ઘ લખેલું છે, બરાબર. એક નંબર એકડા અને ક ખ ગ એ રીતના આપેલું છે. એટલે અહીંયા ચિત્ર છે શેનું છે? તીરનું, બરાબર. બાણ અને તીર એની સાથે અહીંયા આગળ જો ઘ એવું આપી દીધેલું છે, તીરકામઠું, બરાબર. એ તો તમને ચિત્ર સાથે ખબર પડી ગઈ હશે કે કોની સાથે શું આવે. તો હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા નંબરનું ચિત્ર જોઈએ. અહીંયા આગળ તમને 1 2 3 4 રીતના 10 સુધી આપેલા છે અને અહીંયા કથી ઠ સુધી આપેલું છે, બરાબર. બે ભાગ પાડેલા છે, હવે તમારે એમાંથી શોધવાનું છે. હવે અહીંયા આગળ જુઓ શેનું છે બીજા નંબરમાં ચિત્ર? પેન્સિલનું. તો તમે અહીંયા આગળ જોઈ શકો છો ચિત્રમાં અહીંયા શેનો છે? રંગનો ડબ્બો છે, પછી આ ઢાલ છે, પોસ્ટ ઓફિસ, તીર, પછી બોલ્ટ, બરાબર, નટ બોલ્ટ કે સ્ક્રૂને એ છે, પછી આ નાઇટ લેમ્પનું છે, આ રબર, આ પાંદડું, આ ચકલી એટલે કે પક્ષી, અને આ શું છે? આ તો દરેકને ખબર પડી ગઈ હશે, ચગાવો છો ને પતંગ, હા, તો ફિરકી કહેવાય એની. ચાલો તો હવે આપણે પેન્સિલ સાથે શું આવશે આમાંથી, આ ચિત્રોમાંથી? સરસ, રબર. પેન્સિલ સાથે શેની જોડ થાય? રબરની. તો અહીંયા આગળ 2 નંબર છે, તો આ રબરમાં શું લખ્યું છે? જ લખ્યું છે. તો અહીંયા આગળ તમારે જ લખવાનું, બરાબર. શું લખવાનું? જ લખવાનું છે. ચાલો હવે આપણે ત્રીજા નંબરનું જોઈએ, શું છે? તલવાર, બરાબર. તલવાર તો દરેકે જોઈ હશે, તો તમે લડાઈ કરતા જે ક્ષત્રિયો છે એમને જોયા હશે, એક હાથમાં તલવાર હોય છે, બીજા હાથમાં શું હોય છે? તલવાર વાગી ના જાય એની એની સામે રક્ષણ કરવા માટે શેનું છે? ઢાલ. અને શું કહેવાય? ઢાલ, ચક્ર જેવું દેખાય છે ને, હા, જે લોખંડમાંથી બનાવેલું હોય છે, એટલે કદાચ તલવારનો ઘા આની ઉપર વાગે તો તમને વાગે નહીં, એ તમારી સામે રક્ષણ કરે છે. એટલે તલવાર સાથે શેનું આવશે? ઢાલનું. તો 3 નંબર સાથે શું લખીશું આપણે? ખ લખવાનું. શું લખવાનું? ખ, બરાબર. ચાલો હવે આવે છે તમારું મનગમતું ચિત્ર, પતંગનું. તો આ તો તમને આવડી જ જશે કે પતંગ સાથે શું આવે, પતંગ સાથે દોરો હોય. તો દોરો શેમાં છે? ફિરકીમાં. તો 4 નંબરમાં શું લખશો? ઠ લખશો, બરાબર. 4 નંબર સામે ઠ, બરાબર ને. ચાલો હવે 5મા નંબરનું શું છે? આ રંગ કરવાની પીછી. તો કલર કરવાની પીછી છે, તો એની સાથે શું આવશે? કલરનો ડબ્બો, બરાબર. આ છે કલરનો ડબ્બો. તો 5 નંબરમાં શું લખીશું આપણે? ક લખીશું. 5 નંબરની સામે ક, બરાબર ને. ચાલો હવે આવે છે 6ઠા નંબરનું ચિત્ર, વૃક્ષનું ચિત્ર છે, બરાબર. તો વૃક્ષમાં શું હોય આમાંથી? પાંદડા. વૃક્ષ ઉપર શું હોય? પાંદડા. તો અહીંયા આગળ 6 નંબરમાં શું લખીશું આપણે? જ. શું લખીશું? જ, જભલાનો જ, બરાબર. ચાલો હવે આવે છે 7 નંબરમાં પોસ્ટકાર્ડ. પોસ્ટકાર્ડ જોઈને તમને તરત જ પોસ્ટ ઓફિસનો ડબ્બો યાદ આવશે. એટલે 7 નંબરમાં આપણે ગણપતિનો ગ લખવાનો છે, બરાબર ને. ચાલો હવે એના પછી 8 નંબર માળો છે, એની અંદર શું છે? ઈંડા છે. એ તરત જ તમને ચકલીનું ચિત્ર દેખાઈ આવશે. એટલે 8 નંબરમાં પક્ષીનું સાથે જોડીને આપણે ટ લખીશું, એટલે કે અહીંયા 8 નંબરમાં આપણે ટ, ટપાલીનો. પછી જુઓ 9 નંબરમાં બલ્બ છે, તો બલ્બ ક્યાં આવશે? નાઇટ લેમ્પનું જે ચિત્ર છે એમાં આવશે, બરાબર. તો 9 નંબરમાં આપણે શું લખીશું? છત્રીનો છ, બરાબર. 9 નંબરમાં છત્રીનો છ. હવે આવે છે છેલ્લું 10 નંબરમાં શેનું છે? નટ બોલ્ટ, બરાબર. સ્ક્રૂ કહીએ છીએ ને આપણે, હા, તો ખાલી એકલી આ ખીલી જેવું દેખાય છે એ લગાવી દો તો થાય નહીં, એની પાછળ આ એનું શું કહેવાય? તાળું, જે બોલ્ટ કહીએ છીએ ને એ લગાવવું પડે, એટલે ચકલીનો ચ, બરાબર. એકલી ખીલી હોય તો નીકળી જાય છે, એને ફિટ કરવા માટે આ બોલ્ટની જરૂર પડે છે. એટલે 10 નંબરમાં આપણે ચકલીનો
ચ લખી દઈશું. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ આપણો 22મો પાઠ સાચી જોડ રચો તે પૂર્ણ થાય છે. તો હવે આપણે તમારે એનું હોમવર્ક કરવાનું છે. તો હોમવર્ક કઈ રીતના કરશો તમે? તો તમને ચિત્ર દોરતા ના ફાવે બરોબર, તો તમારે સામાન્ય જ્ઞાનની નોટમાં શું કરવાનું, પાઠ 22 જોડ રચો સૂચના લખી દેવાની છે, પછી એક નંબર કરી અહીંયા આગળ શું છે, તીર, બરાબર, તીર કામઠું એ રીતના લખી દેવાનું, અને એની સામે એક નંબર ઘ એવું લખી દેવાનું છે. પેન્સિલ તો રબર, બરાબર, પછી બે નંબર જ, આ રીતનું લખવાનું રહેશે. દરેક ચિત્રના નામ તો તમને આવડતા જ હશે બરાબર ને. ચાલો તો આટલું હોમવર્ક તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે કરી લેવાનું છે. ચાલો આવજો.